હું વ્યાસ કર્નલ તાલુકો વંથલી કન્યા ક્લસ્ટર જિલ્લો જૂનાગઢ. હાલ મિત્રો હોમ બેઝ એજ્યુકેશનમાં આપણે દિવ્યાંગ બાળકોને જે શીખવવાનું છે એ અંગે આજનો મારો વિષય ફિઝિયોથેરાપી અંગેનો છે. તો દિવ્યાંગ બાળકો છે એમાં જે એમઆર છે સીપી છે એ બધા બાળકોને ફિઝિકલી બહુ જ પ્રોબ્લેમ હોય છે અને જેના કારણે આવા બાળકોને ચાલવાની પણ પ્રોબ્લેમ હોય છે. બાળકો પોતાની જાતે જમી પણ નથી શકતા અને જેના કારણે બાળકને પોતાની એડીએલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી થાય છે. તો આપણે આવા બાળકોની તથા તેના વાલીઓને કઈ રીતે એવી એક્ટિવિટીઓ શીખવી અને જે બાળકના ફિઝિકલ ડેવલપમેન્ટ માટે કરાવી શકીએ તો એ અંગે આપણે અત્યારે જે દિવ્યાંગ બાળકોને હાલ તો કોરોનાના કારણે શાળાઓ બંધ છે, પરંતુ જ્યારે શાળાઓ શરૂ થાય તેમજ બધા ફિઝિયોથેરાપી ક્લિનિક પણ હોય છે, સાથે સાથે રિસોર્સ રૂમમાં પણ ફિઝિયોથેરાપિસ્ટ જે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ બાળકોને કરાવે છે, તો જેના કારણે બાળકોને ખૂબ સારું ડેવલપમેન્ટ થાય છે અને તેના કારણે તેના માતા પિતાની પણ આપણે મુશ્કેલીઓ ઓછી કરી શકીએ છીએ. તો અત્યારે આપણે અલગ અલગ જે ફિઝિયોથેરાપીના બધા સાધનો છે તેના વિશે હું તમને થોડી સમજ આપીશ. તો એક પછી એક હું તમને એ બધા સાધનો વિશે પહેલા સમજાવીશ. આ સાધનનું નામ છે ફિંગર ગ્રીપ, બરાબર. આ સાધન દ્વારા બાળકની આ જે આંગળીઓ છે તેની ગ્રીપ એટલે કે એની પકડ નબળી હોય તો આ સાધનના ઉપયોગ દ્વારા ફિંગર ગ્રીપ દ્વારા બાળકોને આપણે ફિંગર મજબૂત બનાવી શકીએ છીએ અને જેના કારણે આ રીતે એને એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝ દ્વારા બાળકોના હાથના સ્નાયુઓનો વિકાસ થશે, સાથે સાથે બાળક પોતાની દૈનિક ક્રિયાઓ કરવા માટે પણ સક્ષમ બનશે. આ એક્સરસાઇઝ રેગ્યુલર કરાવવી ખૂબ જરૂરી છે તો એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે. હવે બીજું છે વેલક્રો બોર્ડ. આમાં આ એક લાકડાના બોર્ડ ઉપર વેલક્રો લગાડેલો છે, બરાબર, અને આ બધા એના નાના મોટા વેલક્રો બોર્ડના સાધનો છે જેના ઉપયોગ દ્વારા આપણે બાળકને એક તો સેન્સેશન ડેવલપમેન્ટનું એક્ટિવિટી પણ કરાવી શકીએ છીએ, એટલે કે એની સંવેદનોનો વિકાસ થાય છે, સાથે સાથે એના બધા સ્નાયુઓ છે ફાઇન મોટર એ બધી ડેવલપમેન્ટ માટે આ ખૂબ જ સારી એક્ટિવિટી છે. તો બાળકને એક પછી એક આ રીતે સાધનો ઉચકાવી અને કહેવાનું છે કે તું આ વેલક્રો બોર્ડ ઉપર આ રીતે ફ્લિપ કર, એટલે બાળકને મજા આવશે અને એને ગમે જ જેવું થશે, આમ મૂકવાનું પછી પાછું લેવાનું, આ રીતે પાછું મૂકી અને ફરીથી આ રીતે લેવાનું. આવી પ્રવૃત્તિ કરવામાં બાળકને આ સ્નાયુઓ હાથના જે બધા સ્નાયુઓ છે, કાંડું છે, પોતાની ફિંગર છે, આ હથેળી છે, આ બધા સ્નાયુઓનો તેનું ડેવલપમેન્ટ થશે. આ રીતે બધા જે વેલક્રો વાળા સાધનો છે એને બાળકને આ એક્ટિવિટી કરાવી અને આપણે ખૂબ સારી રીતે એનો વિકાસ કરી શકીએ છીએ. આ સાધન હતું વેલક્રો બોર્ડ. હવે આવે છે ત્રીજું સાધન જેનું નામ છે ફિંગર રિંગ. એ જ રીતે જે રીતે આપણે આગળના સાધનમાં કર્યું હતું એ જ પ્રમાણે આમાં પણ એવી જ બાળકને એક્સરસાઇઝ કરાવવાની છે. આ બધી સ્પ્રિંગ છે આ રિંગની અંદર, એ સ્પ્રિંગ આપણે આ રીતે આમ ખેંચીએ આપણે તો પણ એ બાળકને એમાં એક્સરસાઇઝ જેવું થાય છે અને જેથી કરીને આ સ્નાયુઓનો વિકાસ થાય છે. તો આમાં બધી આંગળીઓ બાળકને પરવડાવી આ રીતે બધી આંગળીઓને પરોવી અને અંગૂઠાને આ રીતે મૂકવાનું છે, પછી એને કહેવાનું છે કે તું હવે આ રીંગને ખેંચ, બરાબર, એટલે બાળક આ રીતે ખેંચશે. આ એક ખૂબ જ સરસ સાધન છે જેના દ્વારા બાળકને ખૂબ સરસ રીતે એક્સરસાઇઝ થાય છે અને એના સ્નાયુઓનો વિકાસ થવામાં ખૂબ સારું સાધન છે.
कारण के आमा बाळक ने थोड़ी वधारे मेहनत करवी पड़े छे अने जेना कारणे एनी स्नायुओनी शिथिलता दूर थाय छे। तो आ टू फिंगर रिंग पछी आ एक साधन छे गोल फेरवानुं अने आपणा हाथ ने अहीं मूकी अने एने कहेवानुं छे के तारा आ कांडा ने आ रीते उपयोग करी हाथनो अने गोल फेरव बराबर। तो अहीं आपणे आने खोलीए बाळकने जे हाथनो प्रोब्लेम होय ए हाथनो उपयोग करी अने बाळक आ रीते एने फिट करी देवानुं छे। पछी ए जात थी बाळक ने आम फेरवानुं कहेवानुं छे। आ पण एक सरस मजानुं साधन छे जेना द्वारा बाळकनी हाथना स्नायुओना विकास थवामां खूब सरस एवो विकास थवामां आपणे एने उपयोगी बनी शकीए छीए। हवे आपणे आ बधा साधनो विशे समज्या तो हुं तमने बाळक छे फिजियोथेरापीनी प्रोब्लेम होय छे जे बाळकोमां ए बाळको माटे एडेप्टेशन पण आपणे करी शकीए। जे बाळको हाथनी ग्रीप नबळी होय तो तेवा बाळकोने आपणे તેને ચમચી હોય છે ધારો કે આ એક એડેપ્ટેશન કરેલું છે તો ચમચીનું આ સ્ટેન્ડ છે પાછળનું જે હેન્ડલ પકડવાનું છે એને આપણે જાડું કરી દીધું છે બરાબર। તો આ રીતે આ હેન્ડલ જાડું કરીશું એટલે બાળકને પકડવામાં અને ખાવા પીવામાં સારું રહેશે અને બાળકને શીખવામાં ઝડપ થશે। પછી આ એક બ્રશ છે તો આ બ્રશ છે એ બ્રશને પણ અહીંયાથી આપણે છેડેથી જાડું કરેલું છે તમે જોવો છો આ જાડું છે તો આ જાડું બ્રશ છે જેથી બાળકને પકડવામાં ખૂબ સરળતા રહેશે અને બાળક પોતાની જાતે બ્રશ કરતા શીખશે। આ રીતે તમે બાળકોને ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવશો રેગ્યુલર તો બાળકના વિકાસ થવામાં ખૂબ સારું રહેશે તમને પરિણામ મળશે। થેન્ક યુ।